શાશ્વત મિત્રો, હું છું વનરાજ આહિર, સ્પેશિયલ એજ્યુકેટર, બીઆરસી ભવન પડદરી, સીઆરસી પડદરી કન્યા પ્રાથમિક શાળા. સમાવેશી શિક્ષણ મુદ્દા અંતર્ગત હું ને તમે અત્યારે ચોથી વખત મળીએ છીએ. ત્યારે સૌ પ્રથમ તો હાલમાં કોરોના જેવી મહામારીના કારણે સમગ્ર શાળા કોલેજો બંધ છે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તેવા હેતુસર માનનીય સ્ટેટ કચેરી, માનનીય જિલ્લા પ્રોજેક્ટ કચેરી રાજકોટ, શિરીષભાઈ વઘાસિયા અને બીઆરસી કોઓર્ડિનેટર ડોક્ટર પ્રવીણભાઈના માર્ગદર્શન હેઠળ પડદરી તાલુકામાં આવી રીતે દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને એમનું શિક્ષણ છે એ બગડે નહીં અને ઘરે બેસી અને બાળક શિક્ષણ મેળવી શકે એ બાબતે યુટ્યુબ અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ સમાવેશી શિક્ષણના એપિસોડ ચાલુ કર્યા છે. ત્યારે ચોથા ભાગની અંદર સૌ પ્રથમ તો તમામ સારસ્વત મિત્રોનું હું સ્વાગત કરું છું. આપે ભાગ એક, બે અને ત્રણ એમને ખૂબ સારી રીતે સ્વીકાર્યા એ બદલ તમામનો હું આભાર વ્યક્ત કરું છું. પહેલા ભાગની અંદર સામાન્ય રીતે આપણે સમાવેશી શિક્ષણની પ્રસ્તાવના, પૂર્વ ભૂમિકા વિશે ખૂબ સારી એવી માહિતી મેળવી, ત્યારબાદ સમાવેશી શિક્ષણ ક્યાં ક્યાં જરૂરી છે, કેવી રીતે શાળાની અંદર, ઘરની અંદર સમાવેશી શિક્ષણ બાબતે કેવું કેવું અનુકૂલન કરવું પડે છે એ બાબતે મેં તમે વિસ્તૃત માહિતી મેળવી છે. ત્રીજા ભાગની અંદર શ્રવણમંદ બાળકો વિશે અને એમનું સમાવેશન કેવી રીતે કરવું શાળાની અંદર, ઘરની અંદર, એક આપણે સહપાઠી હોઈ તો એ બાળકનું કેવી રીતે આપણે એમને અનુકૂલન કરી શકીએ, એમને કઈ રીતના સમાવેશન કરી શકીએ એ વિશે ખૂબ સારી એવી માહિતી મેળવી છે. ત્યારે હવે આ ચોથા ભાગની અંદર એક બૌદ્ધિકમંદ બાળકો, બૌદ્ધિકમંદતા જે વ્યક્તિઓને સામાન્ય વ્યક્તિ કરતા બૌદ્ધિક ક્ષમતા એ ઓછી હોય છે જેને બૌદ્ધિક મંદતા કહેવામાં આવે છે. ખાસ કરી અને ઘણી બધી શાળાઓની અંદર શાળા મુલાકાત દરમિયાન વર્ગ શિક્ષક, આચાર્ય અને વાલી દ્વારા પણ એવું જાણવા મળતું હોય છે કે આ બાળકને કાંઈ આવડતું નથી, ગાંડો છે, પાગલ છે, ખૂબ એટલે ખૂબ તોફાન કરે છે, ખૂબ હેરાન કરે છે. એક બાળકની જે જન્મજાત પરિસ્થિતિ છે, સૌ પ્રથમ તો હું એટલું જ કહીશ કે સ્વીકાર એ જ પહેલું પગલું છે. જે પરિસ્થિતિ છે એમને સ્વીકારી લો, એનો સ્વીકાર કર્યા બાદ એ બાળકની અંદર ઘણી બધી સુષુપ્ત શક્તિઓ છે. એ ભાગ એક અને બે માં હું ઘણી કહી ચુક્યો છું એટલે અહીંયા પુનરાવર્તન કરતો નથી. આવા બાળકોને એક અનુકૂલન, એડોપ્ટેશન દ્વારા એને ખૂબ એટલે ખૂબ સખત મહેનત અને સખત તાલીમ દ્વારા બાળકને પગભર અને પુનઃસ્થાપન આપણે એમનું સમાજમાં કરી શકીએ છીએ અને એની ઘણી બધી સફળ વાર્તાઓ જોવા મળતી હોય છે. અને એક સ્પેશિયલ એજ્યુકેટર તરીકે, એક સ્પેશિયલ એજ્યુકેટર, વાલી અને શિક્ષકની મહેનત બાદ બાળકની સફળ કાર્યો બદલ જ્યારે જે પ્રોત્સાહન રૂપે જે એમને અમારી જે છાતી ગદગદ થતી હોય એ અમે તમને અભિવ્યક્ત નથી કરી શકતા. એટલે અમે આ બાળકની એક સફળતા બદલ, એક સારા કાર્ય બદલ અમને એટલો બધો ગર્વ અને આનંદ થતો હોય છે. ખાસ બૌદ્ધિકમંદ બાળકો ક્લાસરૂમની અંદર હોય છે ત્યારે સૌ પ્રથમ તો એમના અન્ય વિદ્યાર્થીઓ દ્વારા એમને એક મનોરંજનનું સાધન બનાવી દેવામાં આવે છે. ખરેખર કરુણતા છે અને એક દુઃખ સાથે કહેવું પડે છે, એ બાળક ભગવાને આપેલી પ્રસાદી સમજી અને જ્યારે એમને શીખવામાં અને તાલીમ દેવામાં આવે છે ને ત્યારે આ બાળક છે કોઈ દિવસ મજાકનું પાત્ર નહીં બને. એનામાં બૌદ્ધિક ક્ષમતા ઓછી છે, એમનું શારીરિક લેવલ કદાચ 20 વર્ષનું હોય અને એમનું બૌદ્ધિક લેવલ છે 7 વર્ષનું હોય તો એમને આપણે 20 વર્ષનું નથી સમજવાનું. એક 7 વર્ષનું બાળક સમજે અને એમની સાથે વ્યવહાર કરવામાં આવે અને એ બાળક 7 વર્ષના બાળકને જે શીખવાનું હોય છે એ એમને શિક્ષણ આપવામાં આવે અને એવી એને તાલીમ આપવામાં આવે છે ત્યારે ચોક્કસ ને ચોક્કસ ક્યાંક ને ક્યાંક એ બાળકનું ઘણું બધું સમાજમાં પુનઃસ્થાપન થતું હોય છે, બાળક ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કરી શકતું હોય છે. પણ સાહેબ, કરુણતા એ છે કે આવા બાળકોની જ્યારે મજાક કરવામાં આવે છે ને ત્યારે એક સ્પેશિયલ એજ્યુકેટર તરીકે અમને અંદરથી ઘણું બધું દુઃખ થતું હોય છે. અને બીજી એક વાત, તમામ આવા બૌદ્ધિક મંદ, માનસિક મંદતા ધરાવતા બાળકોના વાલીઓને પણ હું એક વિનંતી કરું છું કે આવા બાળકો તમારા ઘરે હોય તો એમને પુનર્જન્મના પાપ,
અમારા ક્યાં ભવમાં આવી રીતના કાર્યો થયા હશે એવા બધા અમને સાંભળવા મળતા હોય છે, ત્યારે હું એટલું જ કહી શકું કે દુઃખ સહન કરવાની જ્યાં ત્રેવડ હોય ને ભગવાન, ત્યાં દુઃખ સહન કરવાનું આમ જેને એમ ત્રેવડ હોય, જેનામાં કેપેસિટી હોય ને ત્યાં જ આવી પ્રસાદી મોકલતા હોય છે. એટલે જે છે મારો ટૂંકમાં કહેવાનો સૂર એટલો છે કે સ્વીકાર એ જ પહેલું પગલું છે. કોઈ પણ પરિસ્થિતિ છે એમને પહેલા તમે સ્વીકારી લો, પછી એનામાં તમે ધીમે ધીમે એમને શું આવડે છે એ જુઓ, એમને શું નથી આવડતું એ નથી જોવાનું. કારણ કે ખામી દરેક મનુષ્યની અંદર હોય છે, મારામાં પણ હોય છે અને તમારામાં પણ હોય છે, પણ મારે તમારે બસ એટલું જ જોવાનું છે કે આને આવડે છે કેટલું. જે આવડે છે એ સ્વીકારો, એમાં એને પ્રોત્સાહન આપો, બાળકના અપેક્ષિત વર્તનને જાહેરમાં બિરદાવો. અને બાળક જ્યારે અનિચ્છિત વર્તન કરે છે અને એક એમની સમસ્યા જેવા વર્તન હોય છે, ત્યારે એ બાળકને એક અલગ રીતે પર્સનલી રીતે એમને ગાઈડ કરો, એમને તાલીમ આપો કે બેટા આમ કરાય આમ ના કરાય. એમને જમતી વખતે એમને એડીએલ રોજિંદા જીવનના કાર્યો છે એ સૌપ્રથમ શીખવતી વખતે બાળકને ખૂબ એટલે ખૂબ સખત મહેનતની જરૂર પડતી હોય છે. અને આવા બધા કાર્યો શીખવતી વખતે કોઈ ચોક્કસ ગોલ દ્વારા બાળકનું વૈયક્તિક શૈક્ષણિક આયોજન, વ્યક્તિગત શૈક્ષણિક આયોજન કહેતા આઈપી ઇન્ડિવિજ્યુઅલ એજ્યુકેશનલ પ્રોગ્રામ, એને એક ગોલ નક્કી કરો કે બાળકને કલરની ઓળખ નથી, બાળકને બ્રશિંગ સ્કિલ નથી, તો સૌપ્રથમ તો બાળકને બ્રશની ઓળખ, ટૂથપેસ્ટની ઓળખ, ટૂથપેસ્ટ કેટલી માત્રામાં લેવું જોઈએ એની ઓળખ, અને એ બાદ આવા નાના નાના ટાસ્કની અંદર ટાસ્ક એનાલિસિસ નાના નાના ચરણમાં વિભાજિત કરી અને એક પછી એક ક્રમશઃ ચરણમાં એ બાળકને શીખવામાં આવે, અને એમાં જ્યારે ઇમ્પ્રુવમેન્ટ આવે, પ્રોત્સાહન આવે છે, ત્યારે બધાની વચ્ચે જાહેરમાં બિરદાવો, એમને તાળીઓના ગડગડાટથી વધાવો, એમના સારા કાર્યોને, એમના સારા વર્તનને બિરદાવો. એ બાળક એટલું બધું રાજી થાય સાહેબ, એક વખત એને ચહેરા સામું જોઈ અને એનો રાજીપો તમે જોજો તો ખરા. ત્યારે એક એમની સફળતા બદલ અને એમની પાછળ મહેનત કરનારા શિક્ષકો હોય, સ્પેશિયલ એજ્યુકેટર હોય, વાલી હોય, એમના ભાઈ હોય, એમના બેન હોય, કે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એમની પાછળ મહેનત કરતો હોય, તો એમને પણ બિરદાવો, એમના કાર્યોને બિરદાવો. કારણ કે ખૂબ એટલે ખૂબ કઠિનમાં કઠિન કાર્ય હશે. સામાન્ય વ્યક્તિ અને સામાન્ય બાળકને તો હું ને તમે કોઈ પણ એમને શીખવી શકીએ, સામાન્ય રીતે એમને શીખવી શકીએ, ખૂબ એટલે ખૂબ સરળતાથી શીખવી શકીએ છીએ, પણ આવા બાળકોને શીખવા માટે તો ખરેખર લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે. અને આ બાળકોને શીખવા માટે ખૂબ એટલે ખૂબ પહેલા તો ધીરજની જરૂર પડે છે. સખત અને સતત મહેનત અને ધીરજ સાથે હોય ત્યારે જ ખૂબ થોડુંક મહદ અંશે, આપણા થોડા ઘણા અંશે એમાં પરિણામ જોવા મળતું હોય છે, પણ એ થોડું ઘણું પરિણામ એક શીખવનાર વ્યક્તિ માટે ખૂબ એટલે ખૂબ મોટું હોય છે. હું આવા સ્પેશિયલ એજ્યુકેટરોને, આવા વાલીઓને, આવા વર્ગ શિક્ષક અને આચાર્યશ્રીઓને આ વિડીયોના માધ્યમથી સારા કાર્યો બદલ હું એમને વંદન કરું છું કે તમે આ બાબતે ખૂબ એટલે ખૂબ આગળ વધો અને દિવ્યાંગ બાળકોમાં, ખાસ બૌદ્ધિક મંદ બાળકો, એના વિશે, એના સાથે જ્યારે તમે કામ કરો છો અને એ કેટલું કઠિન છે એ હું સ્પેશિયલ એજ્યુકેટર તરીકે એ પરિસ્થિતિ જાણી શકું છું. બાકી બૌદ્ધિક મંદતા વિશે અને એમના સમાવેશન બાબતે ટૂંકમાં એટલું જ કહું કે બાળકનું જે વર્તમાન સ્તર છે, એમનું જે બૌદ્ધિક લેવલ છે, ત્યાંથી શરૂઆત કરી અને શીખવામાં આવે ને ત્યારે ખૂબ એટલે ખૂબ સારું એવું પરિણામ મળતું હોય છે. એટલે ઘરે રહો, સુરક્ષિત રહો, અને આવા બાળકોની સાથે કાર્યો કરતા તમામ સારસ્વત મિત્રો, સામાજિક કાર્યકરો, સ્પેશિયલ એજ્યુકેટર અને અમને માર્ગદર્શન અને પ્રેરણા આપનાર સ્ટેટ પ્રોજેક્ટ કચેરી, માનનીય જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાય સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ વ્યાસ સાહેબ અને શિરીષભાઈ વઘાસિયા, બીઆરસી કોઓર્ડિનેટર પ્રવીણભાઈ, એમનો હું આ તકે ખૂબ એટલે ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે એમની જ કંઈક ને કંઈક પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ અમે આ બધા આવી રીતના આટલા સરસ મજાના વિડીયો બનાવવા માટે અમને એક પ્રેરણા મળી છે, એમનું માર્ગદર્શન મળ્યું છે, ત્યારે એ સાહેબને પણ હું આ તકે યાદ કરું છું. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ.